સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. રડવા માંડ્યા દ્રૌપદી. કોઈના દીકરાને હાથ અડાડો તો એની માં તમને વઢવા માટે દોડે, મારવા માટે દોડે. આ માએ કીધું કે છોડી દો રે, કે તારા દીકરાને મારનારો છે, છતાંય છોડી દો, છોડી દો, છોડી દો. સહેષ ભગવાન દ્રોણ, આપણા ગુરુ દ્રોણ હતા ને આ દ્રોણનો પુત્ર છે. પ્રજા રૂપેણ વર્તતે, જ્યારે ગુરુ હાજર ન હોય ને ત્યારે ગુરુનો પુત્ર પણ ગુરુ સમાન કહેવાય. અને એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો વધ કરશું ને તો કુળનો નાશ થઈ જશે. અને બીજા નંબરની વાત એ છે કે મેં મારા 5 દીકરા ખોયા છે. મને ખબર છે દીકરા ખોવાનું દુઃખ કોને કહેવાય. મને સાંતવના આપવા માટે મારા 5 પતિ છે, મારી સાસુ કુંતા છે ને મારો ભાઈ કૃષ્ણ છે. પણ ઓલી કૃપી એકલી છે. આપણા ગુરુદેવ દ્રોણાચાર્ય પણ જતા રહ્યા અને એ કૃપીનો એકનો એક લાકડીનો ટેકો એટલે આ દીકરો છે. આ દીકરો મરી જશે તો એને સાંતવના કોણ આપશે? એટલે એક દીકરો મેં ખોયો છે. હું માં છું એટલે મને ખબર છે દીકરો ખોવાનું દુઃખ શું હોય. આપણે કૃપીનો દીકરો ખોવો, એ સાક્ષાત આપણા માટે ભગવાન છે, ગુરુપુત્ર છે, છોડી દો. આ વાક્યો એ પુણ્યના ઢગલા કરી નાખા. જેના દીકરાઓ મારી નાખા હોય એને પણ છોડી દે, એ વિચારો એની વાણીમાં કેટલી હશે. અહીંયા વ્યાસજીએ તો સ્પષ્ટ લખ્યું છે કે ધર્મમ ન્યાયમ સકરુણમ નિર્વલિકમ સમમ મહત. આ દ્રૌપદીના વાક્યોમાં ધર્મ હતો, આ દ્રૌપદીના વાક્યમાં ન્યાય હતો, આ દ્રૌપદીના વાક્યમાં કરુણા હતી. દયા નહીં હો, દયા અને કરુણામાં ફરક. કોઈને 10 રૂપિયાની જરૂરિયાત હોય અને ખીચામાંથી કાઢીને 10 રૂપિયા આપો એને દયા કહેવાય, અને કોઈના પગમાં કાંટો વાગે ને તમારી આંખમાંથી પાણી પડી જાય ને એને કરુણા કહેવાય. બીજાનું દુઃખ જોઈને જે રડી પડે એને કરુણા કહેવાય. સકરુણકમ રડી પડ્યા દ્રૌપદી. અને આ ધર્મ હતો, ન્યાય હતો, કરુણા હતી, નિર્વલિકમ નિષ્કપટતા હતી. જ્યાંય કપટ નહીં, મારા દીકરાને માર્યો એટલે મારી નાખો એમ નહીં, એકદમ નિષ્કપટતા. સમમ એટલે પક્ષપાત વિનાનું વાક્ય, અને મહત એટલે ઉદાર વાક્ય હતું કે છોડી દો. અરે તમારા દીકરાને મારનારો છે તો કે ભલે બોલ. અર્જુને કૃષ્ણ સામે જોયું કે કૃષ્ણ શું કરું, મારે અગ્નિ સ્નાન કરવું પડશે, આને નહીં મારું. તો કૃષ્ણે કહ્યું કે ભાઈ આતતાઈને છોડવો પણ ન જોઈએ અને બ્રાહ્મણને મારવો પણ ન જોઈએ. વપનમ દ્રવિણા દાનમ, કોઈનું મુંડન કરાવી નાખો તો મરવા સમાન કહેવાય. સારા માણસ પાસે પૈસા કી ધક્કો મારીને કાઢી મૂકો, આંચકી લ્યો કંઈક દ્રવ્ય ને ધક્કો મારીને કાઢી મૂકો એને કહેવાય અપમાન. મોટા માણસનું અપમાન કરી નાખો મૃત્યુ સમાન કહેવાય. અહીંયા મણી હતો એ મણી કાઢી લીધો છે. મહાભારતમાં તો લાંબી કથા છે, લગભગ 6 અધ્યાયમાં આ કથા છે કે મણી કાઢી લીધો દ્રૌપદીએ, મણી ન લીધો. પણ ભાગવતજીમાં છે કે શિખાચ્છેદ કરી નાખો, શિરચ્છેદ નહીં. મસ્તક કાપવું એટલે શિરચ્છેદ, અને શિખા કાપવી એટલે શિખાચ્છેદ, ચોટી કાપવી એટલે. ચોટી કાપી નાખો તો મરવા જેવું થતું. વિચારો અત્યારે લોકો ચોટી નથી રાખતા, લોકોને થાય ચોટી શું રાખવી, પણ ચોટી રાખવી જ પડે હો. હજી જૂના લોકોએ રાખી છે, હજી વૃદ્ધ લોકોએ રાખી છે, અને જ્યારે જ્યારે પણ કંઈક કર્મ કરવાનું કોઈ ગુજરી ગયું હોય કે પિતૃ કાર્ય કરવાનું જ્યારે મુંડન કરે ત્યારે ગોરબાપા કે ચોટી રાખજો. પણ એ ચોટી રાખે પછી પાછા થોડાક માળ મોટા થાય કે કપાવી નાખો. આ ચોટી વૈજ્ઞાનિક ઢબે પણ રાખવી જ પડે. 4 જગ્યાએથી ઉર્જા નીકળે, એક પગમાંથી નીકળે, એક હાથમાંથી નીકળે, એક આંખમાંથી નીકળે, અને એક બ્રહ્મરંધ્રમાંથી નીકળે. ક્યારેક કોઈ શિક્ષકોને કોઈ પૂછી બેસશે ને કે સર સર પ્રાર્થના કરવા બેસીએ ત્યારે આમ હાથ આમ કરીને શા માટે બેસીએ, પગ બેવડાવાળીને શા માટે બેસીએ, આંખ શા માટે બંધ કરીને બેસીએ, યા કુંદેન દુતુષાર હાર ધવલા એ બોલવામાં આવે ત્યારે શા માટે આસન રહીને બેસાય? જમવા સમયે બેસો ત્યારે પણ આસન તો જોઈએ. જો જેટલા લોકો આસન વિના જમવા બેસે એ બધા આવા ને આવા થઈ જાય. તમારા શરીરની જે ઉર્જા હોય જમવામાં ઉર્જા મળે એ તો ગુરુત્વાકર્ષણના બળથી જમીન જ લઈ લે, એટલે આસન વિના જમવા જ ન બેસાય. અને બીજું
તમે જ્યારે ભગવાનની પૂજા કરવા માટે બેસો, ભગવાનની મૂર્તિ સામે જપ કરો તો સાત્વિક ઉર્જા ઉત્પન્ન થાય અને પગમાંથી નીકળી જાય. પગના અંગૂઠા અને આંગળી છે ને, એની નિશાની આમ છે, ઉર્જા નીકળવાનું સ્થાન આ છે. એટલે જ મોબાઈલના ટાવરો આમ હોય, એમાંથી ઉર્જા નીકળે. આમાંથી ઉર્જા ન નીકળે, પગના અંગૂઠા અને આંગળીઓમાંથી ઉર્જા પ્રાપ્ત કરવી હોય એટલે ગુરુ એના શિષ્યને પગે લાગે ને ત્યારે દંડવત પ્રણામ કરે. આ સપાટ ભાગ છે એ પગમાં અડાડે. ઉર્જા ખેંચવી હોય તો સપાટ ભાગ જોઈએ. આ ભાગ ગુરુના ચરણોમાં અડે એટલે ગુરુના પગના નખ અને આંગળીઓમાંથી આખી ઉર્જા આવી જાય. એટલે ગુરુ કરતા શિષ્ય ચડિયાતો હોય. પગમાંથી તમારે જો ન જવા દેવી હોય શક્તિ તો પગ બેન્ડ વાળી જાઓ. અહીંયા પગને બેન્ડ વાળી દો, વાંકા વાળી દો, પગની શક્તિ જતી બહાર બંધ થઈ જાય. બીજી હાથમાંથી નીકળે. એટલે આપણે બધા સંતોને કહે માથે હાથ મૂકો, સીધો શક્તિપાત થાય. નર્મદા કિનારે એક મચ્છિયારો હતો ને એક બાપુને સાધના કરતો જોતો. બાપુ મારા માથે હાથ મૂકો, બાપુ મારે માથે હાથ મૂકો. બાપુએ હાથ મૂક્યો એટલે ગાંડો થઈ ગયો. એ શક્તિપાત થયા. આંગળીઓમાંથી પણ શક્તિ બહાર નીકળે. હાથમાંથી શક્તિ બહાર ન જવા દેવી તો બેન્ડ વાળી ગયો. અહીંથી ઉર્જા થવાની જવાની રોકાઈ જાય. એટલે આમ હાથ વાળીને આપણે કહીએ. ત્રીજી શક્તિ આંખમાંથી નીકળે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. મુજકુંદની આંખમાંથી તેજ નીકળ્યું ને કાલ યવન બળીને ભસ્મ થઈ ગયો. અને ગાંધારીની આંખમાંથી તેજ નીકળ્યું, છોકરો લોખંડનો બની ગયો. એ આંખમાંથી તેજ અને નીકળે એટલે આંખ બંધ કરી જ આવી પડે. અને ચોથું અહીંયાથી બ્રહ્મરંધ્રમાંથી તેજ નીકળે. અહીંયા ચોટી આમ વાળેલી હોય ને ગાંઠ વાળેલી હોય તો આ બધા જે છિદ્ર કાણાથી ખેંચાઈ જાય. અહીંયાથી એક પણ સાત્વિક ઉર્જા બહાર ન નીકળે. શિખાત છેદ એટલે એની પાછળનું બહુ મોટું રહસ્ય છે, આખું વિજ્ઞાન છે. એક સમયે શિખા કાપી નાખવામાં આવતી તો મરેલા સમાન લોકો ગણાતા. અહીંયા શિખાત છેદ કરી નાખ્યો છે, શિરચ્છેદની જગ્યાએ ધક્કો મારીને કાઢી મૂક્યો છે. અને ત્યારે કૃષ્ણ અને અશ્વત્થામાનો સંવાદ છે, બહુ જબરદસ્ત સંવાદ છે. અશ્વત્થામા કૃષ્ણને કહેતા ગયા છે અશ્વત્થામા કે તું આ પાંડવો ભેગો છે ને, આ પાંડવોનો એક પણ વંશ ન રહેવા દઉં તો હું દ્રોણાચાર્યનો પુત્ર નહીં, બ્રાહ્મણ નહીં, આનો વંશ ન રહેવા દઉં. અને કૃષ્ણે કહ્યું કે હું કૃષ્ણ નહીં જા. અને કૃષ્ણ એ સમયે આવો શ્રાપ આપ્યો. એટલે કૃષ્ણએ અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો કે 3,500 વર્ષ સુધી તું પરુ થયેલો, આખા માથામાં પરુ થશે, તારે પૃથ્વી ઉપર 3,500 વર્ષ સુધી ભટકવું પડશે. કૃષ્ણએ પણ શ્રાપ આપ્યો. કૃષ્ણએ કહ્યું કે હું પણ જોઈ લઉં કે તું પાંડવોના વંશને કેમ મારે છે. એ સમયે ભગવાને પણ પ્રતિજ્ઞા કરીને અશ્વત્થામાએ પણ કરી. અને એ સમયે હવે કૃષ્ણએ કહ્યું કે હવે બહુ થઈ ગયું છે, આખું મહાભારતનું યુદ્ધ પૂરું થવા આવ્યું છે. અને હવે તર્પણ કરે છે ગંગા કિનારે જઈને. ધૌમ્ય ઋષિના આશ્રમમાં યુધિષ્ઠિરે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા છે. અને અશ્વમેધ યજ્ઞ કર્યા હવે કૃષ્ણ કહે હવે જવા દે, હું 4 મહિના પહેલાથી આવ્યો છું, 18 દિવસ સુધી યુદ્ધમાં પણ રહ્યો છું, હવે તો રજા આપો. બધા પાંડવોએ રજા આપીને ભગવાન જેવા રથમાં બેસવા ગયા ને, રથમાં બેસવા ગયા ક્યાં તો દોડતી દોડતી ઉત્તર આવી છે. અને ઉત્તરાય દોડતા દોડતા વિરાટ રાજાની દીકરી અભિમન્યુના પત્ની અને આપણા પરીક્ષિતની માતા ઉત્તરા દોડતા દોડતા આવ્યા કે હે દ્વારિકાના નાથ, હે જગતપતે, મારી અંદર રહેલા બાળકની રક્ષા કરો. કારણ કે તમે અશ્વત્થામાને કહ્યું હતું કે આનો વંશ હું જવા નહીં દઉં, એટલે મારી રક્ષા કરો. બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામાએ. ઉત્તરાના ગર્ભમાં છેલ્લું બાળક રહ્યું પાંડવોનો વંશ છે એ પણ ન રહેવો જોઈએ. મહાભારતમાં થોડીક અલગ કથા છે, હું તમને આ બે લેતો જાઉં એટલે તમને એમ ન લાગે કે આમાં આમ ને આમાં કેમ. મરેલો બાળક જન્મે પરીક્ષિત, મહાભારતમાં એવી કથા છે. અને ત્યારે દ્રૌપદી બધાની વચ્ચે આવીને કહે કૃષ્ણ ચાલો અંદર. સુતિકા ગૃહમાં લઈ ગયા, કહ્યું કે પાંડવોનો વંશ જતો રહેશે તો લોકો તમારી થૂ થૂ કરશે. કૃષ્ણ કે જેના ભેગો દ્વારિકાનો નાથ હતો એને અહીંયા બાળક મરેલો ઉત્પન્ન થયો, એનો વંશ પૂરો થઈ ગયો. એટલે કૃષ્ણ કંઈક કરો ને ભગવાને હાથમાં જલ લીધું છે. 6 પ્રતિજ્ઞા ભગવાને કરી. કૃષ્ણની પહેલી પ્રતિજ્ઞા હતી કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મેં આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય ને તો આ બાળક જીવિત થાય. મેં આ જીવન અસત્યનો પ્રયોગ ન કર્યો હોય મારા જીવનમાં તો આ બાળક જીવિત થાય. મેં ક્યાંય પણ કોઈ લોકોને અન્યાય ન કર્યો હોય, કોઈનું પણ લેશ માત્ર હૃદય દુખિત ન કર્યું હોય તો આમ એ મારા પુણ્યના પ્રતાપે આ બાળક જીવિત થાય. અને પુણ્યના પ્રતાપે માણસ જીવિત થાય. મુલતાનની સત્ય ઘટના છે. પૂજ્ય કાશ્મીરી બાપુજીના દાદા ગુરુ કેશવપુરીજી, મુલતાન એટલે અરબના વિસ્તારમાં મુલતાનમાં કેશવપુરી રહેતા અને ત્યાંના એક મુસ્લિમ રાજાનો એકનો એક દીકરો ગુજરી ગયો.
કોઈ વાતે જીવિત ન થાય, બધાએ પ્રયોગ કરી લીધા. કાજીઓ આવી ગયા, મૌલવીઓ આવી ગયા, કોઈથી ઊભો નહોતો. ત્યારે બધાએ કહ્યું, કોઈ એક સાધુ છે, બોલાવ્યા હોય સાધુને, કહ્યું કે હું ત્યાં આવીશ તો સારું નહીં થાય. આ પાછળ લાગ્યા અને ત્યાં જઈને કેશવપુરી ગયા કે સેનાથી જીવિત કરું, બોલ. અલ્લાહ કે નામ પે જીવિત કર દઉં, તો કે હા. પાણી છાટ્યું કે અલ્લાહ કે નામ પે જીવિત થ ન થયો. એ કે આ બધાએ મૌલવીઓના નામ ઉપરથી જીવિત કરું, પાણી છાટ્યું મૌલવીના નામથી જીવિત ન થયું. અમારા ભગવાનના નામથી જીવિત કરું, પાણી છાટ્યું ભગવાનના નામથી પણ જીવિત ન થયું. અને છેલ્લે કહ્યું કે હવે કોઈ પણ રીતે મારા દીકરાને જીવિત કરો. ત્યારે કેશવપુરી કહ્યું કે કેશવપુરી કે નામ સે બેટે હોજા ખડા, ને ઊભો થઈ ગયો. કેશવપુરીના નામથી જીવિત થઈ ગયો. એ મુલતાનની આ સત્ય ઘટના છે. એ જીવિત થઈ ગયો. એ જીવિત ત્યારે થયો હોય કે પોતાનું આખું પુણ્ય લગાડી દીધું હોય. ને પછી બધા લોકોએ ચડાવ્યો કે આપણા અલ્લાહનું અપમાન કર્યું છે, આપણા મૌલવીઓનું અપમાન કર્યું છે. અને એને બાળવાનો પ્રયત્ન કર્યો ત્યારે કીધું, તમે મને શું મારી શકવાના છો? તમે મને હું જમવાનું નહીં આપો? મારી રોટી પકાવવા માટે અન્નપૂર્ણા રોટી બનાવવા આવે, અને આ મારી રોટલીને પકાવવા માટે સૂર્યનારાયણ નીચો આવે. એમણે કીધું, એમ તો લઈ આવો. અને એ મુલતાનના એ કેશવપુરીએ સૂર્યને નીચે ઉતાર્યો. આખી મુલતાન સળગવા માંડી ગઈ, બધા બળવા માંડ્યા, બધાએ માફી માંગી, સૂર્યને રોકી દીધો. અને પછી ત્યાં ને ત્યાં એની સમાધિ છે. આજે પણ કોઈ વાહન લઈને નીકળે ને તો એ મુલતાનના માટીના સંત કેશવપુરીને નમન કરીને જવા પડે. આ સંતોની તાકાત છે, તમારા પુણ્યબળની તાકાત છે. લોકોને તમે ઊભા કરી શકો. આજે પણ તમારું પુણ્યબળ હોય, પ્રયોગ કરવાનું નથી કહેતો તમને, પણ તમારું પુણ્યબળ હોય, તમે જપ તપ કરવાવાળા હોય, ત્યાં ડૉક્ટર ન મળતો હોય, સર્પદંશ થયો હોય, ત્યાં સુધી પહોંચવામાં ડૉક્ટર સુધી પહોંચવામાં વાર હોય, તમે તમારું પુણ્ય લગાડી દો એટલે સર્પદંશની અસર ન થાય. અરે જે માણસને મહાનમાં મહાન બીમારી હોય, એ માણસ મહાન બીમારી પણ ઊભી થઈ જાય. અરે પ્રસૂતિ ન થતી હોય કોઈ સ્ત્રીને, ગાયત્રી મંત્રનો જપ કરીને જલ પીવડાવી દો, એ જ આંગળી અંદર બોડી ગાયત્રી મંત્ર જપ કરીને પીવડાવી દો, એ જ સમયે એકદમ નોર્મલ ડિલિવરી થઈ જાય. આ મંત્રોના પ્રભાવો છે. પણ મંત્રોના પ્રભાવો તો ક્યાં અત્યારે કોઈને એમાં વિશ્વાસ નથી. યંત્ર કામ કરતું હોય તો મંત્ર એનાથી 10 ગણું કામ કરે. અને જ્યારે બધા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે કહ્યું કે મને બાળવું હોય તો ઉત્તરા કહે ભલે બ્રહ્માસ્ત્ર બાળી નાખે, હે કૃષ્ણ હે દ્વારિકાધીશ, પણ આ મારા પેટમાં રહેલું બાળક એ ભવિષ્યની પ્રજાનો રાજા છે, એને બચાવ. અને એકદમ આર્દ્ર ભાવથી ઉત્તરા રડતા રડતા સ્તુતિ કરી બેઠી છે. અભિદ્રવતી મામીશ સરસ્વતાય સો વિભો કામં દહતુ મામનાથ મામે ગર્ભો નિપાત્યતા કામં દહતુ મામનાથ મામે ગર્ભો નિપાત્યતા, મારા ગર્ભનું રક્ષા કરો. અને દ્વારિકા વાળો એવડો અંગૂઠા જેવડો બની ગયો. એના પેટમાં ગયા દ્વારિકાધીશ ને ગદા એવી ફેરવી, એવી ગદા ફેરવી, ચારે તરફ અંદર રહેલું બાળક જોવા માંડી ગયું. પરી એટલે ચારે તરફ, ઈક્ષિત એટલે જેની આંખો ફરવા માંડી ગઈ, એ પરીક્ષિત હતો. ભાગ્યશાળી કહેવાય કે માના પેટમાં એને દર્શન થઈ ગયા. લોકો બહાર આવીને ઘણી તપસ્યા કરે ત્યારે ભગવાન જોવા મળે, જેને માના પેટમાં જ ભગવાન જોવા મળી ગયા. કોઈને 5 વર્ષે ભગવાન મળે ધ્રુવ જેવાને, કોઈને યુવાનીમાં મળે વૃદ્ધાવસ્થામાં મળે, પણ પરીક્ષિત ભાગ્યશાળી છે જેને માના પેટમાં દર્શન થઈ ગયા. જેને માના પેટમાં દર્શન થયા હોય ને એના માટે સુખદેવ જેવા સુખદેવને પણ રોકાઈ જવું પડે કથા સંભળાવવા, જેને નાનપણમાં ભગવાનના દર્શન થયા છે. જેની માં નાનપણમાં ભગવાનની વાતો જે દીકરાને શીખવાડે ને, જે ભગવાનનો સત્સંગ કરાવડાવે, દીકરો પેટમાં હોય ત્યારે જેની માં સત્સંગ કરે ને એના દીકરા માટે ભગવાનને પણ આવવું પડે. આ કથાનો એક સૂર એ પણ છે. તમે જ્યારે ગર્ભવતી સ્ત્રી હોય ત્યારે 2 કામ ઓછા કરાવડાવજો, પણ એને સદગ્રંથો વાંચવા માટે આપજો. ભારતની નારી ધારે તો કંસ બનાવી શકે, ભારતની નારી ધારે તો બાળકને કૃષ્ણ બનાવી શકે, ભારતની નારી ધારે તો એને ધ્રુવ બનાવી શકે, ભારતની નારી ધારે તો એને ધુંધુકારી બનાવી શકે, ભારતની નારી ધારે તો એને રામ બનાવી શકે, ભારતની નારી ધારે તો એને રાવણ બનાવી શકે. ઊભા ઊભા દાબેલીઓ ખાય એને અહીંયા પછી કોઈ કૃષ્ણ નો આવે. તમારે કૃષ્ણ જેવો બાળક જો તમારી પાસે લઈ આવવો હોય તો પહેલાં તમારે દેવકી બનવું પડે, તમારે પવિત્રતા જાળવવી પડે. અને અહીંયા કહ્યું કે મારી અંદરનો માયાના કવચથી ગર્ભને ઢાંકી દીધો છે ભગવાન અને રક્ષા કરી છે. ભગવાને પોતાનું વચન સત્ય કર્યું છે.
અને સત્ય વચન કરીને ગર્ભ બચાવ્યો છે. થોડા સમય રોકાણા, પછી કૃષ્ણ ફરી રથ લઈને દ્વારિકા જવા તૈયાર થયા. જેવા જતા હતા ક્યાં તો રસ્તામાં બે હાથ આડા કરીને ઉભા હતા. કુંતીમાં કુંતીને જોયા એટલે ભગવાનને લાગ્યું કે ફૈબા રથમાંથી ઉતરી અને પગે લાગવા ગયા એ પહેલા તો કુંતી પગમાં પડી ગયા કે હે પ્રભુ, હે દ્વારિકાના નાથ, દર વખતે અમને બનાવી જાઓ છો, તમે હસી જાઓ એટલે અમને એવું લાગે કે અમારા ભાઈના દીકરા છે એમ. તમે અમારા ભાઈના દીકરા નહીં, અમને ખબર છે તમે પરબ્રહ્મ પરમાત્મા છો, દર વખતે રૂપ બદલાવીને આવો ને અમને ફસાવી જાઓ છો, આ વખતે નહીં બદલ્યો એમ ભગવાન કે તો હું શું છું, તમારા ભાઈનો દીકરો નહીં તો શું છું, કે તમે ભગવાન છો એમ. ભગવાન છું તો કે હા, અને ભગવાન છું તો માગો તમારે શું જોઈએ. અને ભગવાન તરીકે લગભગ 7-8 શ્લોકોમાં સ્તુતિ કરી છે કુંતીએ કે હે પ્રભુ, તમે પરમહંસોના પણ મુનિઓ છો. જે મુનિઓ છે પરમહંસોના હૃદયમાં પ્રેમરૂપી મૂર્તિનું સર્જન કરનારા પણ હે પરમાત્મા તમે છો, અમે અલ્પ બુદ્ધિવાળી સ્ત્રીઓ તમને શું જાણી શકીએ. અને કુંતીએ ભગવાનને 8 શ્લોકોમાં પ્રાર્થના કરી અને એમાં જ બધું માગી લીધું છે. તથા પરમહંસાના મુનિનામ અમલાનામ ભક્તિયો કથમ પશ્યે. અમે તો શું જાણી શકીએ પણ ભગવાન અમને મુશ્કેલી આપતું. વિપદ સંતુ ન શશ્વત, મુશ્કેલી આપને અમને ચાર વસ્તુ નો આપતું. સ્પષ્ટ ભાષામાં કહી દીધું છે, અમારે ઊંચા કુળમાં જન્મ ન જોતો. ઊંચા કુળમાં જન્મ લઈને તો ભગવાન ક્યાંક અભિમાન આવે. આ એમ બ્રાહ્મીન એવું કહેવાની ઈચ્છા થાય, મોટા ઊંચા કુળમાં જન્મ મળે એટલે અભિમાન આવે આવે અને આવે. અમારે ઊંચા કુળમાં જન્મ ન જોતો. હે પરમાત્મા ઐશ્વર્ય, અમને બહુ મોટી પ્રતિષ્ઠા નથી જોતી. પ્રતિષ્ઠા મળે ને તો અભિમાન આવે, બહુ મોટું પદ મળે તો અભિમાન આવે આવે ને આવે. એ નાનું પદ હોય કે મોટું પદ આવે એટલે અભિમાન આવે. 8 પ્રકારમાં માયા છોડેલી છે ને એમાં એક પદ છે. પદ ઉપર બેસો એટલે તમને એનો ગર્વ એનો અભિમાન આવે જ. કોઈ જવલે કરોડોમાં એકાદો બંદો હોય કે જેને પદ મળ્યા પછી પણ અભિમાન ન, કે આપણે પદ મળ્યું પણ આપણે અભિમાન જેવું કંઈ નહીં. તું એ બોલે એ જ અભિમાન છે, આપણે અભિમાન જેવું કંઈ નહીં. ઐશ્વર્ય એટલે અમને પ્રતિષ્ઠા નથી જોતી. શ્રુતઃ એટલે વિદ્યાઓ, વધારે પડતી વિદ્યા પ્રાપ્ત થાય ને. તમને 2-3 ભાષા આવડતી હોય તો બોલવાની ઈચ્છા થાય જ. ઇટ ઇઝ પોસિબલ ફોર મી સ્પીકિંગ ઇંગ્લિશ, એ બોલવાની ઈચ્છા થાય. તમને અંગ્રેજી આવડતું હોય તો, તમને સંસ્કૃત આવડતું હોય તો બોલવાની ઈચ્છા થાય. અહમ જાનામી સંસ્કૃતમ અસ્ખલિત રૂપે ન ધારા પ્રવાહેણ વક્તુમ શક્નોમી. બોલતા આવડતું હોય તો ક્યાંક ને ક્યાંક વિદ્યાનું પ્રદર્શન થાય. અત્યારે લગ્નની કંકોત્રીમાં લખાવે MBBS, ભાઈ એમ ફાર્મ છે, એમ કોમ છે, હવે એ ખબર જ છે. લગ્નની કંકોત્રીમાં લખાવવાની જરૂરિયાત નથી તો એ લખાવે. વિદ્યા પ્રાપ્ત થઈ એટલે અભિમાન તો આવે જ, ક્યાંક લખાવવું જ પડે. અમે લખાવીએ ડૉક્ટર. કહેવાનો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક વિદ્યા આવે એટલે અભિમાન આવે જ. એ તો પહેલાંની વિદ્યાઓ હતી. સદવિદ્યા આવે ને તો સા વિદ્યા યા વિમુક્તયે, સદવિદ્યા આવે તો મુક્તિ થાય. આ જેટલા આ સર્ટિફિકેટોવાળી વિદ્યા છે ને ત્યાં સુધી તો અભિમાન આવવાનું. અમારે ઊંચી વિદ્યા પણ નથી જોતી ને છેલ્લે માગ્યું કે હવે જો આપવું હોય તો સ્ત્રી ભીહી. અમને સંપત્તિ પણ ન જોઈએ, પૈસા આવે તો અભિમાન આવી જાય. એટલે જન્મેશ્વર્ય શ્રુત સ્ત્રી ભી વેદમાન મદકુમાર નેવાર હંત્યુ વિદાતું વે વામ અકિંચન ગોચરમ. અમને કઈ ન જોતું તો કે માં તમારે શું જોઈએ છે બોલો ની, કે બસ મને બે પ્રત્યે મને ખૂબ પ્રેમ છે, એક વૃષ્ણી વંશ પ્રત્યે અને એક પાંડુઓ પ્રત્યે, બે માંથી મારી મતિ હટી જવી જોઈએ. એટલે માગવું હોય ને ત્યારે સંપત્તિ નહીં માગવી, ભગવાનની સન્નિધિ માગવી. અને ભગવાનની સન્નિધિ ક્યારે મળે, જ્યારે આપણી ઉપર મુશ્કેલી આવી ચડે ત્યારે એવું લાગે કે હવે ભગવાનને યાદ કરવા પડશે. મને મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરો. મને મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરો. પ્રભુ સુખમાં હું વિશ્વ
નથી કે અહીંયા જ રાસ લેવાય છે, ટીવી ઉપર પણ લાઈવ લેવાય છે. અમારા શાસ્ત્રીજી ના એક નાના એવા બેન છે કે મહાદેવભાઈ કે જો રાસ લેવડાવે કે હું પણ અહીં ટીવી ઉપર લઉં છું. એટલે અહીંયા પણ છે ત્યાં પણ લાઈવ છે, એટલે બે મિનિટ માટે આપણે પણ બેઠો રાસ રમીએ. નારાયણ નું નામ ભૂલી જવાય ને વિપત્તિ કહેવાય, અને નારાયણ નું નામ યાદ આવી જાય ને સંપત્તિ કહેવાય. ગજ ફૂલતી મારી છાતી હો, ત્યારે એકલામ મરું પડે, ત્યારે તને યાદ કરું. ત્યારે એકલામ મરવું પડે, ત્યારે તને યાદ કરું. પ્રભુ સુખમાં વિષ્ણુ તને સુખમાં યાદ કરું, પ્રભુ સુખમાં વિષ્ણુ તને દુખમાં. Come on, yeah.
વાસ્તવિકની દુનિયા જોવી હોય તો દુઃખના ચશ્મા પહેરી લેવા પડે, અને સાચો ભક્ત છે ને એ સંપત્તિ નહીં સન્નિધિ માગે, અને મુશ્કેલી આવે એટલે ભગવાનનું સ્મરણ ઓટોમેટિક થઈ જાય. ભગવાનની હનુમાન ચાલીસા આપણે આમ ન જપીએ પણ પાછળ જો કોઈ દોડ્યું હોય મારવા માટે તો હનુમાન ચાલીસા ઓટોમેટિક બોલાઈ જાય, ક્યાંક બીક લાગે તો ઓટોમેટિક બોલાઈ જાય, દુઃખમાં ભગવાન વધારે યાદ આવે. એટલે જ હનુમાનજીએ વિપત્તિ સિવાય કંઈ રામજી પાસે પણ નથી માગ્યું, ભગવાન મને વિપત્તિ આપ. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાસમ હિમમ છિંધી દૃઢમ પાંડુષુ વૃષ્ણીશુ. પાંડવો અને વૃષ્ણિ પ્રત્યેના મારા પ્રેમની પાંખો કાપી નાખ, મારા સ્નેહની પાંખોને કાપી નાખ. ભગવાન હસવા મીંડા, જેમ મારી બુદ્ધિ કોઈ અન્ય તરફ ભગવાન જવી જ ન જોઈએ, ગંગાનો પ્રવાહ જેમ સમુદ્ર તરફ જાય એમ મારી બુદ્ધિ પ્રભુ આપમાં જોડાવી જોઈએ. કહ્યું કે હવે એટલો સમય બધાથી રોકાણા તો મારા કહેવાથી પણ રોકાવ. કુંતીના કહેવા ઉપર દ્વારિકાધીશ રોકાઈ ગયા. દ્વારિકાધીશ રોકાણા અને જોયું એણે આંખો નિમાણી થઈ ગઈ છે, એકદમ પડી ગયેલું મુખ છે અને આંખમાંથી આંસુ પાડતો પાડતો યુધિષ્ઠિર કહે છે કે મારાથી મોટો આ દુનિયામાં કોઈ પાપી નથી. ઘણા બધા બાળકોને મેં અનાથ બનાવ્યા, ઘણી સ્ત્રીઓને મેં વિધવા બનાવી, મેં મારા ગુરુને માર્યા છે, હું ગુરુદ્રોહી બન્યો છું. કરોડો વર્ષ સુધી હું નર્કમાં રહી, મેં આ અક્ષોહિણીએ 18 અક્ષોહિણી સેનાનો મારનાર હું જ છું. 21,870 જેમાં હાથી હોય, 21,870 જેમાં રથ હોય, જેમાં 65,610 ઘોડેસવાર હોય, જેમાં 1,09,305 જેમાં પાયદળ હોય, એ બધું ભેગું કરો ત્યારે 1 અક્ષોહિણી સેના થાય એવી 18 અક્ષોહિણી સેનાને મારનારો હું બન્યો છું. રોવા મંડી ગયા. ભગવાને સમજાવ્યો છે કે તું સમજ ભાઈ, શાસ્ત્રનું વચન છે પ્રજા પાલન કરવામાં જો કોઈ યુદ્ધ થાય ને ધર્મયુદ્ધ કહેવાય, ધર્મયુદ્ધમાં કોઈનું મૃત્યુ થાય તો પાપ ન લાગે. આ બોર્ડર ઉપર આપણા સૈનિકો છે, પાકિસ્તાનના સૈનિકોને ગોળી મારે તો શું પાપ લાગે? ત્યાં એની મનની અંદર કોઈ પણ પ્રકારની અંદરથી લાલચ નથી, ત્યાં નિસ્વાર્થ રીતે કોઈના રક્ષણ માટે કરવામાં આવતું યુદ્ધ છે એ યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાય, ધર્મયુદ્ધનું પાપ ન લાગે. પણ એ જ આર્મીવાળો કોયલાણામાં આવીને કોઈને ગોળી મારે તો કાલે જેલમાં જવું પડ્યો. તમે ક્યાં સમય ક્યાં અર્થમાં, સૌથી મોટો હેતુ મહત્વનો છે. તમે પાન ખાવ ને એ પાન તમાકુવાળું પાન ખાવ અને એ વ્યસન માટે પાન ખાવ એનો હેતુ જુદો છે. એક પાન ખાય છે એ પેટમાં જમવાનું પચાવવા માટે પાન ખાય છે, અને એક પાન ખાય છે મોઢાની અંદરથી દુર્ગંધ દૂર કરવા માટે ખાય છે. પાન ત્રણે ખાય છે, એક વ્યસન માટે ખાય, એક દુર્ગંધ દૂર કરવા માટે ખાય, એક પચાવવા માટે ખાય. એકની એક વસ્તુ છે પણ ધ્યેય જુદા છે. એમ યુદ્ધ તો છે જ, પણ જ્યાં દેશ માટે કોઈ બેન દીકરીની આબરૂ બચાવવા માટે, ક્યારેક સંસ્કૃતિ બચાવવા માટે, સાધુ બ્રાહ્મણની રક્ષા માટે, ગાયની રક્ષા માટે જેણે જેણે પણ યુદ્ધ કર્યા ને એના પાડિયાઓ ગામે ગામ થઈ ગયા. આજે પણ લોકો એને પૂજે છે, એવા પાડિયાઓ પૂજાય છે. એનો એક જ મતલબ છે, એને ધર્મ સાથે વચ્ચે પરમાત્માને રાખીને કર્યું છે. સારા માણસને વચ્ચે રાખીને કરો ને તો લેવામાં આવતા પૈસા પણ વ્યાજના પૈસા નથી કહેવાતા,